મારુતિવીર જવાન ટ્રસ્ટ દ્વારા સુરતના અનેક વિસ્તારમાં જરૂરિયાતમંદ ગરીબ પરિવારને દૈનિક 7600 જમવાની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. કોરોના વાયરસની મહામારી બીમારીએ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે ત્યારે દેશમાં વડાપ્રધાન મોદી દ્વારા 21 દિવસનું લોકડાઉન પછી 3 મે સુધીનું કરી દેતા શ્રમિક લોકો અને શ્રમજીવો ભારે ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે મારુતિવીર જવાન ટ્રસ્ટ દ્વારા સુરતમાં અનેક વિસ્તારોમાં જરૂરિયાતમંદ ગરીબ પરિવારોને દૈનિક 7600 જમવાની કીટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ ભગીરથ કાર્યમાં 135 વ્યક્તિઓ જોડાયા છે. દેશના તમામ આવી સંસ્થાઓને દિવ્યાંગ ન્યૂઝ ચેનલના સલામ છે. હું કરુણેશ રાણબરિયા, મારુતિ વીર જવાન ટ્રસ્ટ યુવા ટીમ દ્વારા જ્યારથી લોકડાઉન શરૂ થયું અને ગઈકાલે 21 દિવસ પૂરા થયા અને અમારી સેવાને આજે 24 દિવસ પૂરા થયા અને અત્યાર સુધીમાં 6700 કરિયાણાની કીટ મિડલ ક્લાસ પરિવારને અમે આપી ચૂક્યા છીએ અને હરોજની 7700 સવારથી સાંજ સુધીમાં 7700 લોકોને ઘર ઘર સુધી અમે જમવાનું પહોંચાડીએ છીએ. અમારી આ મારુતિ વીર જવાન ટ્રસ્ટની યુવા ટીમમાં 135 સ્વયંસેવક મિત્રો કામ કરે છે. 25 ફોરવ્હીલો જે રોજ ભોજન પહોંચાડવાનું કામ કરે છે અને રોજ સાંજે ડાયમંડનગર વિસ્તારની અંદર 5000થી વધુ કારીગર મિત્રોને જમવાનું પહોંચાડવામાં આવે છે. વસંત ભીખાની વાડીમાં ભવાની ઇન્ડસ્ટ્રીયલ, હરિઓમ ઇન્ડસ્ટ્રીયલ અને કડોદરા વિધાતા ઇન્ડસ્ટ્રીયલની અંદર જમવાનું પહોંચાડીએ છીએ. અમારું આ રસોડું સવારે 4 વાગ્યાથી શરૂ થાય તો સાંજના 7 વાગ્યા સુધી સતત ચાલુ હોય છે અને આ બીજા લોકડાઉન પાર્ટ 2 જે શરૂ થયો છે આ પાર્ટ 2માં પણ અમારી આ મારુતિ વીર જવાન ટ્રસ્ટની યુવા ટીમ ખડે પગે જરૂરિયાતમંદ પરિવારની સાથે ઊભી છે. જય હિન્દ.